નમસ્કાર મારા વલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર આપણી જે ગાલા અસાઇનમેન્ટ આવેલ છે તેમાં મિત્રો તમારો પેપર નંબર એક છે તેનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી તમારી બોર્ડની એક્ઝામની અંદર આપણે ચેનલના માધ્યમથી જે કે વિડીયો મૂકી રહ્યા છે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ નંબર એ આજે જોવાના છીએ આધારિત છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં સૌ મિત્રો વિભાગ નંબર એની અંદર અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે જેમાં મિત્રો તમે જોશો કૃતિ અને કરતા આપેલા છે પેલું છે ઘોડીની સ્વામી ભક્તિ તો એનો જવાબ થાય છે જોરાવર્ષિ જાદવ એટલે કે એના કરતા છે લેખક છે જોરાવરસિંહ જાદવ છે એ ભૂંડી ભીખ તો એના કર્તા છે પન્નાલાલ પટેલ વાયરસ વાયરલ ઇન્ફેક્શન તો એના કર્તા છે ગુણવંશાહ ચોપડાની ઇન્દ્રજા તો એના કરતા થાય છે ચંદ્રકાંત પંડવા પંડ્યા હવે જોઈશું બહુ નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખલગિયા પહોળવાની છે જેમાં મિત્રો જોઈશું પહેલું ખલગિયા છે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલગ્યાને ભેટ મળ્યા હતા તો મિત્રો જવાબ આવે છે આપણો અંકિતની ભેટ મળેલા છે છઠ્ઠું દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલગ્યા પાસે લઈ ગયા તો વેલજી પાસે મિત્રો લઈ જાય છે સાતમું છે ગંદકીથી ખલેલ પામનાથ સંત ખાલક્યા હતા તો અહીંયા મિત્રો સ્વામી વિવેકાનંદ જે સંત હતા આઠમુચે ડુંગર અને તેની પત્ની ખલગા સ્ટેશનની ગાડી પકડવા માંગતા હતા તો જવાબમાં આવશે રાજપુર બરાબર મિત્રો હવે ક જોઈશું નીચે આપેલા પ્રશ્નોના એક વાક્ય મૂત્ર આપવાના છે પહેલું છે સત્તાવધાની શક્તિ એટલે શું તો મિત્રો સત્તાવધાની શક્તિ એટલે એકસાથે સાથે સો વસ્તુઓ ભૂલ વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ દસમું છે સંદર્ભ રખડુનો કાગળમાંથી કઈ કૃતિ અભ્યાસક્રમમાં સમાવેશ પામી છે તો રખડુનો કાગળમાંથી મિત્રો ડાંગવ ડાંગવાનો અને એ કૃતિ સમાસ પામેલી છે મિત્રો ડ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્ય મુત્ર આપવાના છે જેની અંદર જોઈશું પહેલું છે પ્રશ્ન મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો તો મિત્રો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે મનીષા અને નરેન બંને પ્રેમ સંબંધ હતો પરંતુ મનીષા પ્રકૃતિએ નાજુક નમણીને ડરપોક હતી તે નાની ગરોળીથી પણ ડરતી હતી તેના આ સ્વભાવને ઓળખતા તેના પિતા વિરાટ બાબુએ નરેન સાથે તેના લગ્ન કરવાની ના પાડી હતી આથી નરેન તથા મનીષાનો સંબંધિત છેદ ગયો હતો ત્યાર પછીના સાડા ચાર વર્ષમાં નરેનના વિરહમાં જૂરતી અને તેને પામવા માટે સંકલ્પબદ્ધ એવી મનીષાએ ધીરજપૂર્વક પોતાની જાતને ખડતલ અને હિંમતવાન બનાવવા પ્રવાતારોહણનો શોખ પણ કેળવ્યો હતો તો આ રીતે આપણે એને ગોળ લખી શકીએ એના પછી આવા જ એક પર્વતારોહણના બુ પર્વત પરના કેમ્પ દરમિયાન તેણે એક સુરતી હુમલાથી બચાવ્યું હતું આમ હવે તેની નિર્ભયતાનો ગુણ કેળવી લીધો હતો અને સાહસિક પણ બની ગઈ હતી બારમું છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા તો એનો પણ જવાબ આપણે લખી શકીએ છીએ કે છેક રાજકોટ છત્રી લેવા જવામાં મિત્રો ખાસો ખર્ચો થયો થાય તેમ હતું સવનામતી આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નહીં પણ મૂર્ખામી ભર્યું હતું એમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન ન હતો બીજાને છત્રી પર કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો તેમનો દ્રઢ મત પણ હતો તેરમો પ્રશ્ન મિત્રો એવો છે કે હિંમત હિમ નદીઓ ઓળંગતી વખતે સહાય સહયાત્રીઓની કેવું તકલીફો થઈ તો એના વિશે પણ મિત્રો આ પ્રશ્ન આપણે અહીંયાથી લખી શકીએ છીએ

પછી પંદરમો પ્રશ્ન છે ભૂંગથી ભૂંડી ભીખ કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખવાની થાય તો સરસ મજાનો પ્રશ્ન છે આ પ્રશ્ન તમારે મિત્રો ખાસ તૈયાર કરી લેજો સોળમો છે ઢેલ ઢોળી ઘોડીની ખાનદાની વર્ણવાની છે બરાબર તો ઢેલ ઘોડીની ખાનદાની આ રીતે મિત્રો પ્રશ્ન આપણે લખી શકીએ છીએ તો મિત્રો આ વાત કરીએ આપણે તમારો વિભાગ નંબર એની હવે નેક્સ્ટ વિડીયો જે બનાવીશું એ વિભાગ બીનો બનીશું બનાવીશું તો મિત્રો ત્યાં સુધી અમને રજા આપશો આપણે સંપૂર્ણ તમારા એસાઈમેન્ટના બધા જ પેપરો લઈ લેવાના છે તો મિત્રો આશા પણ રાખીએ છીએ કે તમને આપણો વિડીયો પણ ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં અમને રજા આપશો જય હિન્દ જય જય ગરવી ગુજરાત